गुजराती समाचार सुपरफास्ट साथे हूं छु સિદ્ધિ। અત્યાર સુધીના તમામ સમાચારો પર કરીએ સંક્ષિપ્તમાં નજર। અમદાવાદમાં વતાવ કોરોના સંક્રમણને પગલે એમસીનો મોટો નિર્ણય, રાત્રે 10 વાગ્યા બાદ બજારો અને દુકાનો બંધ રહેશે। અમદાવાદ શહેરના 27 વિસ્તારમાં નિયમ લાગુ પડશે, રાત્રે 10 વાગ્યા બાદ મેડિકલ દુકાન ખુલ્લી રહેશે। અમદાવાદમાં કોવિડ પ્રોટોકોલના નિયમનો ભંગ થતા એમસીએ લીધો નિર્ણય। અમદાવાદમાં ગઈકાલે 197 પોઝિટિવ કેસ નોંધાયા। અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 36,246 કેસ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,404 નવા કેસ નોંધા, 12 લોકોના થયા મૃત્યુ। રાજ્યમાં કોરોનાના કુલ 1,34,623 કેસ, 3,431 દર્દીના મૃત્યુ થયા। સુરત જિલ્લામાં કોરોનાના 302 નવા કેસ નોંધા, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના થયા મૃત્યુ। સુરતમાં કુલ 28,560 કેસ, 763 દર્દીના મોત થયા। અમદાવાદમાં કોરોનાના 210 નવા કેસ નોંધા, 3 દર્દીના મોત થયા। અમદાવાદમાં કુલ 36,456 કેસ, 1,807 દર્દીના મૃત્યુ થયા। વડોદરામાં કોરોનાના 141 નવા કેસ નોંધા, 1 દર્દીનું મૃત્યુ। જિલ્લામાં કોરોનાથી કુલ 11,854 કેસ, કુલ 182 દર્દીના મૃત્યુ। રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 148 નવા કેસ નોંધા, 2 દર્દીના મોત। જિલ્લામાં કોરોનાના કુલ 8,952 કેસ, અત્યાર સુધીમાં 138 દર્દીના મૃત્યુ થયા। ખાનગી હોસ્પિટલને કરોડોનું ચૂકવણું, અમદાવાદ કોર્પોરેશને ચૂકવ્યા કરોડો રૂપિયા। ઉત્તર ઝોનમાં થયેલા આરટીઆઈમાં થયો ખુલાસો, ઉત્તર ઝોનની 9 હોસ્પિટલને 80% ચૂકવાયા, 6,40,32,000 ચૂકવાયા। કેટલા દર્દીની સારવાર તેનો આંકડો જ નહીં, આનંદ સર્જિકલ સ્ટાર હોસ્પિટલ, કર્ણાવતી કોઠિયા હોસ્પિટલ, નારાયણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ચૂકવણી, આ ઉપરાંત ઋગ્વેદ તપન સિંધુ હોસ્પિટલ, જીએસ હોસ્પિટલની ચૂકવણી। રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી, 4,800 રૂપિયાના ઇન્જેક્શનનું 10,000માં વેચાણ, એક મહિલા સહિત 5ની ધરપકડ, મુખ્ય આરોપી સિવિલ હોસ્પિટલનો કર્મચારી। કોરોના વાયરસમાં વપરાતા ઇન્જેક્શનનું રાજકોટમાંથી બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી। રાજકોટના ઇન્જેક્શન કૌભાંડમાં દેવાંત હોસ્પિટલના નામે બન્યા હતા બિલ, દેવાંત હોસ્પિટલની સ્પષ્ટતા, કે ફ્યુઝ ફાર્મા પાસે અમે નથી ખરીદ્યા ઇન્જેક્શન। અમદાવાદ સોલા સિવિલમાં ઓક્સિજન કૌભાંડની આશંકા, એક જ દિવસે ઓક્સિજન ખરીદીના ભાવ અલગ અલગ, પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતા પર આરોપ, એક જ કંપની પાસેથી 2 અલગ અલગ ભાવે ખરીદી કરી, બંને બિલના ભાવમાં 4 રૂપિયાનો ફરક। સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી 2 કેદી ફરાર, કોરોના પોઝિટિવ કેદી ફરાર થતા તંત્રમાં દોડધામ। હોસ્પિટલમાંથી ફરાર સંક્રમિત કેદીઓ સીસીટીવીમાં થયા કેદ, કોવિડ વોર્ડમાં આપેલ ચાદરના સહારે કેદીઓ ફરાર થયા। કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં બંધેલ ગિરિમથક સાપુતારા ખુલતા પ્રવાસીઓની ભીડ જોવા મળી, સાપુતારામાં બિંદાસ ફરતા જોવા મળ્યા પ્રવાસીઓ। સુરતના અટપા લાઇન્સમાં ક્રિકેટ રમતા યુવાનોને ફટકારો દંડ, માસ્ક ન પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા યુવાનો પાસેથી દંડ વસૂલાયો। ગીર સોમનાથના કોરોના વોરિયર્સની સરાહનીય કામગીરી, વેરાવળ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીને ભોજન જમાડતા ડોક્ટર્સનો વીડિયો વાયરલ। સુરેન્દ્રનગરમાં દર્દીઓનું સિવિલ હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ, ઓક્સિજન મુદ્દે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા, વૃદ્ધ દર્દીના ઓક્સિજન હટાવતા મુશ્કેલી થવાનો આક્ષેપ। વડોદરામાં રાત્રિ બજારના રેસ્ટોરન્ટ ફૂડ સ્ટોર સંચાલકને મોટો ફટકો, લોકડાઉન બાદ બજાર ખુલવા છતાં નથી દેખાતા ગ્રાહકો, ઉપરાંત કોર્પોરેશન નિયમિત રીતે ભાડું માંગે છે। પાટણના વરાણા ગામમાં લોકડાઉન જાહેર, 15 દિવસ માટે લોકડાઉન જાહેર, કોરોનાના 1 સાથે 25 કેસ આવતા ગ્રામ્ય પંચાયતનો નિર્ણય, ગ્રામનું મંદિર દુકાનો સહિત સંપૂર્ણ બંધ। યાત્રાધામ અંબાજીના ચાંચર ચોકમાં નહીં યોજાય નવરાત્રીના ગરબા, કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રીના ગરબા ન યોજવાનો નિર્ણય। સાપુતારાના ટેબલ પોઈન્ટ પર પાસા કાર્યકરનો ગરબો રમતો વીડિયો વાયરલ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ। કોંગ્રેસના વિરોધને પગલે પોલીસે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અટકાયત કરી, અમિત ચાવડા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત, પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયાની માહિતી। ભારે સંખ્યામાં કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓનો વિરોધ, રાજભવન ખાતે પહોંચે તે પહેલા પોલીસે અટકાયત કરી, કિસાન બિલના વિરોધમાં રાજ્યપાલને કરવાના હતા રજૂઆત। કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો, હાથમાં વિવિધ સ્લોગનના બેનર સાથે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ પ્રતિનિધિમંડળે રાજ્યપાલને રજૂઆત કરી, કૃષિ બિલ અંગે રજૂઆત કરી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત પ્રદેશ કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા। સુરેન્દ્રનગરના પાટડીમાં કોંગ્રેસના કાર્યકરો નજરકેદ, ખેડૂત બિલને પાછું ખેંચવાની રજૂઆત કરવા જતા પહેલા જ અટકાયત, ગાંધીનગર જતા પહેલા અટકાયત।
કૃષિબુલ મધ્ય પ્રદેશ ભાજપ કરશે ખાટલા બેઠક 2 ઓક્ટોબર થી 11 ઓક્ટોબર સુધી બેઠક કિસાન મોરચા પ્રદેશ ઉદ્દીદાર જોડાશે કૃષિબિલ અંગે ખેડૂતોની માહિતી અપાશે કોંગ્રેસના વિરુદ્ધ સામે ભાજપની કવાયત કચ્છમાં કિસાન સંઘે કૃષિ બિલને લઈ રજૂઆત કરી કલેક્ટર મારફત પ્રધાનમંત્રી મોદીને રજૂઆત કરી બિલને લઈ કેટલાક સૂચન મોકલ્યા બિલને લઈ દેશભરમાં ખેડૂતોએ વિરોધ કર્યો આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મળશે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા રાજ્યમાં પેટા ચૂંટણી માટે ભાજપનું મંથન 8 બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપની બેઠક 8 બેઠક પર 8 મંત્રીની જવાબદારી સોંપાઈ સંગઠનના મહામંત્રી વી સતીશ સાથે બેઠક પેટા ચૂંટણી અંગેનો વર્તમાન રિપોર્ટ સોંપાયો આવતીકાલે કોંગ્રેસના રાજીવ સાથે આવશે ગુજરાતની મુલાકાતે પેટા ચૂંટણી લેલી બેઠક થઈ શકે બનાસ ડેરીની ચૂંટણી માટે ચેરમેન શંકર ચૌધરીએ ભર્યું ફોર્મ ટેકેદારો સાથે ઉમેદવારી પત્રક ભર્યું ભાજપા આગેવાનની સૂચક ગેરહાજરી બનાસ ડેરીની ચૂંટણીને લઈ થરાથી સાંસદ પરવત પટેલના પુત્ર શૈલેષ પટેલે ફોર્મ ભર્યું સાથે પાલનપુરથી પરથી પટેલના પુત્ર વસંત વટોળે ફોર્મ ભર્યું આણંદના ઉમરેઠમાં નગરપાલિકાના મહિલા કાઉન્સિલર ઝરણાબેન ચૌહાણે રાજીનામું આપ્યું ઉમરેઠ નગરપાલિકાના વહીવટીતંત્ર સામે અસંતોષ થતાં રાજીનામું આપ્યું રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર સામે કોંગ્રેસે ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 16 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ અમરેલીના ધારીના કાંઠા વિસ્તારમાં વરસાદ ગીરકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ ગઢિયા વીરપુર નાલદરામાં વરસાદ તૈયાર મગફળીના પાકને નુકસાન ગીર સોમનાથના તરણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ અચાનક આવેલ વાતાવરણમાં પલટાથી ધોધમાર વરસાદ ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ખાટ અંબાજીના વાતાવરણમાં આવ્યો પલટો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીથી રાહત મળી ખેડૂતોને ચિંતા વધી વડોદરામાં સાંજે ફરી વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ ઘણા દિવસના વિરામ બાદ વરસાદી માહોલ આણંદના વિદ્યાનગરમાં વાદળછાય વાતાવરણ વચ્ચે વરસાદ વધુ વરસાદ પડે તો ખેડૂતોમાં ડાંગરના પાકને નુકસાનની ભીતિ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ નર્મદા જિલ્લામાં ઝરવાની ધોધની મજા માણવા પ્રવાસીઓ મટ્યા સાપુતારા અને ગિરિકેન્દ્રામાંથી નીકળતો ધોધ ચોમાસામાં સોળી કળાએ ખીલ્યો 3000 હેક્ટરમાં આવેલા ધોધ 12 મીટરની ઊંચાઈ ધરાવે છે ડાંગના વઘઈમાં આવેલ ગીરાધોધ પર જવા પરનો પ્રતિબંધ હટાવાયો પ્રતિબંધ હટી જતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ દૂર દૂરથી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ આવી રહ્યા છે રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ મગફળીમાં ભેજનું પ્રમાણ જોવા મળતા હરાજી બંધ કરવામાં આવી બેડી માર્કેટયાર્ડમાં 5 દિવસ બાદ ફરી મગફળીની હરાજી શરૂ થઈ ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી સાથે યાર્ડ પર પહોંચ્યા જિલ્લામાં જોવા મળ્યો લીલો દુષ્કાળ પાક સડી જતા ખેડૂતોએ ખેતરમાં આગ લગાવી 40 વીઘાની જમીન પર ઉભો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ મગફળી અને તલના પાકને સળગાવી દીધો ગીર સોમનાથમાં નાળિયેરનું ઉત્પાદન કરતા ખેડૂતો એક વર્ષથી સફેદ માખીના ઉપદ્રવથી પરેશાન અનેક નુસખા અપનાવવા છતાં ખેડૂતને કોઈ લાભ નહીં અંતે ફોગિંગ દ્વારા માખીને દૂર કરવા પ્રયાસ થઈ રહ્યા છે અમદાવાદમાં વધી રહ્યા છે ચિકનગુનિયાના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા 1234 કેસ રોજના નોંધાઈ રહ્યા છે 300-400 કેસ સુરેન્દ્રનગરના શક્તિપરા પાસે ચંદ્રનગર સોસાયટીના કોમન પ્લોટમાં ઠેરઠેર ગંદકી ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ સ્થાનિકોએ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં બેદરકારી જૂનાગઢના કેશોદના શેરગઢ ગામે એક માળનું મકાન ધરાશાયી આસપાસના લોકોએ પરિવારને તાત્કાલિક બહાર કાઢતા બચાવ કાટમાળ નીચે દબાઈ જતા અનેક વસ્તુઓને સાધનનું નુકસાન કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો દુધઈમાં 3.2ની તીવ્રતાનો આંચકો કેન્દ્રબિંદુ દુધઈથી 21 કિલોમીટર દૂર સવારે 11:07 આંચકો અનુભવાયો રાજકોટના પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીઓની ફી માટે દબાણ ધોરણ 1 થી 10ના 1300 જેટલા વિદ્યાર્થીઓ પાસે સ્કૂલ ફી માંગી હોવાનો આરોપ 45,000ની પૂરી ફી ભરી આપવા સંચાલકોનું દબાણ થતું હોવાનો આક્ષેપ રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યાને પગલે મહિલાઓનો વિરોધ વોર્ડ નંબર 13ની મનપા કચેરીએ દૂષિત પાણીના સેમ્પલ સાથે પહોંચી અને દેખાવો કર્યા અરવલ્લીનું શામળાજી ઉદયપુર હાઈવે ફરી પૂર્વવત થયો રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન સમેટાતા હાઈવે પરની આડશો દૂર કરવામાં આવી નર્મદાના ડેડિયાપાડાના આદિવાસીઓને જંગલ જમીનના હક્કો માટે રેલી સરપંચ પરિસર ગુજરાત ભાજપના પ્રમુખ સરપંચ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું કચ્છના રાપરમાં થયેલી વકીલ દેવજી મહેશ્વરી હત્યા કેસમાં 2 શંકાસ્પદને રાઉન્ડઅપ કરાયા કેસમાં અત્યાર સુધીમાં 1ની ધરપકડ 7 રાઉન્ડઅપ વકીલ દેવજીભાઈની હત્યાને મામલે કચ્છમાં 3જા દિવસે પણ વિરોધી યથાવત અંજારના ભીમાસર પાસે દેખાવ રસ્તા પર ટાયર સળગાવી દેખાવ કર્યા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો રાપર વકીલ હત્યાકાંડમાં વધુ એક ગુનો નોંધાયો ફેસબુક પર હત્યા કેસ સંદર્ભે ટિપ્પણી કરવા બદલ ગુનો નોંધાયો ફેસબુકમાં ટિપ્પણી કરનાર શખ્સને પોલીસે પકડ્યો વકીલ હત્યા કેસ મામલે માંડવી ભુજ હાઈવે પર ચક્કાજામ રસ્તાઓ પર ટાયરો સળગાવી લોકોએ રસ્તો બંધ કર્યો રસ્તો બંધ થતા ટ્રાફિક જામ સર્જાયો
વખેલ દેવજી મહેશ્વરી હત્યા કેસમાં નિર્દેશોના નામ હટાવવા માંગણી કચ્છ ક્ષત્રિય સમાજ અને કરણી સેનાએ કલેક્ટરને રજૂઆત કરી એફઆઈઆરમાં થતા નિર્દેશોના નામ દૂર કરવા આવેદન પત્ર આપ્યું કચ્છના રાપરમાં થયેલ વકીલની હત્યાના પડકાર સુરત સુધી પહોંચ્યા સુરતના વકીલોએ કલેક્ટરને આવેદન આપ્યું આરોપીની ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી જૂનાગઢ જિલ્લા દલિત સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાપરમાં થયેલ વકીલના હત્યાના આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી વખીલ દેવજી મહેશ્વરી હત્યા મામલે બચાવ પછાત જાતિ સમાજે ધરણા કર્યા પોલીસ સ્ટેશન પાસે ધરણા કરી બાકીના આરોપીને પકડવાની માંગ કરી રાપરના વકીલની હત્યા મામલે પોરબંદરમાં પણ આક્રોશ સૌરાષ્ટ્ર દલિત સંગઠન અને બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું મૃતકના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી ગાંધીનગરમાં એસપીજી નેતા પર જીવલેણ હુમલો એસપીજી નેતા ધર્મેન્દ્ર પટેલ પર ખૂની હુમલો હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ જૂની અદાવતમાં ધર્મેન્દ્ર પટેલ પર હુમલો લોકડાઉન પહેલા થઈ હતી યુવતીની છેડતી છેડતીમાં ધર્મેન્દ્રે કરી હતી દરમિયાનગીરી અદાવત રાખી ધર્મેન્દ્ર પટેલ પર હુમલો કર્યો પોલીસે એનએસયુઆઈ શહેર પ્રમુખની ધરપકડ કરી નિખિલ સિંગાનિયાની ધરપકડ કરી કેસમાં હજુ કેટલાક આરોપી પકડ દીધું જાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલના મોત મામલે હત્યા થયાના આક્ષેપ મૃતકના પુત્રે પોલીસમાં ફરિયાદ હત્યા કરવાની શંકા રવિવારે શંકાસ્પદ અદાલતમાં મળ્યો હતો હિરેન પટેલનો મૃતદેહ ઇરાદાપૂર્વક વાહનની ટક્કર અથવા તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હોવાનો પુત્રે લગાવ્યો આરોપ ભાજપના કાઉન્સિલરના મોત બાદ જારોર શહેર સ્વયંભુવન કાઉન્સિલરના મોતની યોગ્ય તપાસની માંગ પોલીસે સીસીટીવી એફએસએલની લીધી મદદ સુરતમાં દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં તપાસ આરોપી પોલીસ કર્મચારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો પીઆઈ લક્ષ્મણ બુટાણા સહિત અન્ય ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા કોર્ટે આરોપી પોલીસ કર્મચારીના રિમાન્ડ મંજૂર કર્યા કોર્ટે બે આરોપીને 8 દિવસ રિમાન્ડ પર મોકલ્યા એક આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા કચ્છના ગાંધીધામમાં ટોળાએ પોલીસ કર્મચારીને માર માર્યો પોલીસ કર્મચારી નશામાં હોવાનો આરોપ ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી અમદાવાદના સોલામાં યુવકે નોકરી આપવાના બહાને યુવતી પર બળાત્કાર ગુજાર્યો પાણીમાં ફેંકી દ્રવ્ય પીવડાવી યુવતીને બેભાન કરી નાખી પોતાની સાથે બળાત્કાર થયાની જાણ થતાં યુવતી પોલીસ ફરિયાદ કરી નારોલ પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી સુરતના પાંડેસરાના વડોદગામાં ખેલાયો ખૂની ખેલ એક શખ્સ પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો પાંડેસરા પોલીસે ઉચ્ચ કક્ષાના અધિકારી દોડતા થયા પંચમહાલના વાઠા ગામે લગ્નેતર સંબંધમાં પત્નીએ પતિની હત્યા કરી લગ્નેતર સંબંધ અંગે બોલાચાલે થતાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિની લાકડાના ફટકા મારી હત્યા કરી દ્વારકાના વરવાડામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો પત્ની અને પ્રેમી જ હત્યારા નીકળ્યા પત્ની પ્રેમી સાથે મળી પતિને ઊંઘની ગોળી ખવડાવી મોતને ઘાટ ઉતાર્યો સુરતના ભાજપના ગ્રુપમાં અશ્વલીલ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા વોર્ડ નંબર 11માં કાર્યકર્તા વિજય મોદીએ વિડીયો પોસ્ટ કર્યા ગ્રુપમાં ધારાસભ્ય મહિલાઓ પણ જોડાયેલી છે ચાર વર્ષના પૌત્રથી ભૂલતી હોવાનો ઉલુલો બચ્યા અમદાવાદના કર્ણાવતી ક્લબ પાછળથી મળ્યો મૃતદેહ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સફાઈ કર્મચારી હોવાનું સામે આવ્યું વડોદરામાં સ્પા સંચાલક વિરુદ્ધ તેની પત્ની અત્યાચાર વ્યભિચારની ફરિયાદ કરી સ્પામાં રાખેલ રશિયન યુવતી સાથે પ્રેમ સંબંધમાં પત્ની સાથે મારછોડ કરતો હોવાનો આક્ષેપ બનાસકાંઠાના પાલનપુર સિવિલમાંથી સંક્રમિત આરોપી ફરાર થયો કોરોનાની સારવાર હેઠળ હતો આરોપી પોલીસને ચકમો આપી આરોપી ફરાર બનાસકાંઠાના દિયોદરના રૈયા ગામે મારામારીની ઘટના બની બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે બોલાચાલી બાદ અથડામણ મારામારીમાં ચાર લોકો ઇજાગ્રસ્ત દ્વારકામાં એલસીબી ચોરીને અંજામ આપતી ગેંગના છ સભ્યને ઝડપી પાડી 1,31,600ના મુદ્દા માલ સાથે 20 ચોરીનો ભીડ ઉકેલ્યો વલસાડના રામજી ટીકરા વિસ્તારમાંથી વૃદ્ધ દંપતી સાથે છેતરપિંડી એકલા રહેતા વૃદ્ધા પાસેથી સોનાની બંગડી પડાવી બે લોકોએ છેતરપિંડી કરી સોનાના દાગીનાની 500 રૂપિયાની નોટનો સ્પર્શ કરી મુહૂર્ત કરાવવાનું કહી વૃદ્ધા પાસેથી બંગડી લીધી વૃદ્ધાએ બંગડી કાઢતા જ બંગડી લઈ ફરાર થઈ ગયા લૂંટારૂઓ અમદાવાદના થલતેજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ થઈ બંદૂકના લાળચે તસ્કરોએ લૂંટ ચલાવી ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરના ઘરે તસ્કરો ત્રાટક્યા અમદાવાદના સારંગપુરમાં ચપ્પલના વેપારીને માર માર્યો પોલીસ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ માસ્ક ન પહેરતા પોલીસે માર માર્યાનો આક્ષેપ સમગ્ર મામલે વીડિયો વાયરલ બનાસકાંઠામાં બાઇક સવાર દંપતીને નડ્યો અકસ્માત રસ્તામાં ઢોર આવી જતા દંપતી રસ્તા પર પટકાયા પાછળથી ટ્રેલર ફરી વળતા પત્નીનું મોત પતિ ઇજાગ્રસ્ત રાજપીપળા ડેડિયાપાડાના મુખ્ય હાઇવે રોડ પર બે ટ્રકનો અકસ્માત અકસ્માતને પગલે 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામનું દ્રશ્ય પંચમહાલ જિલ્લાના ગોધરા દાહોદ હાઇવેના ઓરવાડા પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી બાઇક સવારનું ઘટનાસ્થળે મોત સુરતના ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી કંપનીના ખાતાની ઓફિસમાં આગ લાગી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો આગળ વાત કરીશું અન્ય સમાચારોની હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે
भारतीय नौसेना जहाज आईएनएस विराट पूर्ण करी पुतानी अंतिम सफर अलंग शिपब्रेकिंग यार्ड प्लॉट नंबर 9 में राखवामां आवशे। 30 वर्ष सुधी भारतीय नेवी में सेवा आपनार आईएनएस विराट वर्ष 2017 में सेवानिवृत्त थयो। हवे आईएनएस विराट ने अलंग शिपब्रेकिंग यार्ड में तोड़ी पड़ाशे। आईएनएस विराटे लगभग 6 दायका सुधी सेवा आपी छे। पोताना सेवा काल में आईएनएस विराटे 10 लाख किलोमीटर थी पण वधु अंतर पण काप्युं। भावनगर ना अलंग खाते आईएनएस विराट की विदाय सेरेमनी योजाई। कार्यक्रम बाद आईएनएस विराट ने अंतिम सलामी आपवामां आवी। वापीना उद्योगपतिओ माटे सुप्रीम राहत। उद्योगों एक्सपांशन पर लागेल रोक पर सुप्रीम कोर्टे स्टे मूक्यो। एनजीटी उद्योगों एक्सपेन्शन पर रोक लगावी हती। सूरत में कापड़ मार्केट में थती छेतरपिंडी। नौकरी ने लगती माहिती लोगों सुधी पहुंचाड़वा एप्लिकेशन। अर्जुन नाम की एप्लिकेशन में 175 कापड़ मार्केट व्यापारियों की माहिती सूरत मर्केंटाइन एसोसिएशन एप बनावी। माणावदर एक दिव्यांग बाळके नोंधाव्यो वर्ल्ड रेकॉर्ड। बारकोटना एक ज कैनवास में पीएम मोदी ने बनाव्या 51 चलचित्र। अलग अलग चलचित्र बनावी हाईरेंज बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में स्थान मेळव्यो। देश में प्रथम वक्त बुलेट प्रूफ कलर स्क्रीन की शुरुआत। जर्मन टेक्नोलॉजी ने सूरत में प्रथम वक्त उपयोग। कार सहित वाहन ने स्क्रेच प्रूफ राखवा माटे उपयोगी बुलेट प्रूफ कलर नाम पण बुलेट लाइनर। गुजरात विधानसभा श्रेष्ठ धारासभ्य श्री 2019 एवोर्ड मोहनसिंह राठवा ने मळ्यो। सौप्रथम एवोर्ड मोहनसिंह राठवा ने मळता पावी जेतपुर खाते सम्मान समारोह योजायो। कोरोना की महामारी वच्चे भक्तों वगर मंदिर सुमसाम छे। दर्शनार्थियों न आवता सोमनाथ मंदिर 120 व्यापारी की स्थिति दयनीय बनी। नवरात्रि में भक्तों माटे अंबाजी मंदिर खुल्लू रहेशे। गाइडलाइन पालन साथ भक्तों दर्शन करी शकशे। द्वारकाधीश मंदिर में भक्त परिवार द्वारा 11 किलो चांदी की भेट आपवामां आवी। चांदी 22 बिस्किट दान करायो। साळंगपुर कष्ठभंजन हनुमान जी मंदिर में अधिक मास निमित्त हनुमान चालीसा पाठ आयोजन। सवार 7 थी सांजना 7 सुधी अधिक मास सुधी पाठ चालशे। एक महीना में 1.25 लाख हनुमान चालीसा पाठ करशे। आ तरफ किसान बिल विरोध में पंजाब मुख्यमंत्री पण जोड़ाया। मुख्यमंत्री कैप्टन अमरिंदर सिंह बिल विरोध में धरना पर बैठा। शहीद भगत सिंह नगर में विरोध नोंधाव्यो। पंजाब खेडूतों विरोध दिल्ली में जोवा मळ्यो। इंडिया गेट पर खेडूतोए ट्रेक्टर में आगजंपी करी रोष ठालक्यो। खेडूत बिल विरोध में प्रदर्शन। दिल्ली प्रदेश कांग्रेस द्वारा फूट मार्च आयोजन। किसान बिल विरोध में विरोध प्रदर्शन। राजघाट की राज्यपाल हाउस सुधी की रेली। विरोध कर रहे कार्यकर्ताओं ने पुलिस करी अटकायत। उत्तर प्रदेश लखनऊ में प्रगति समाजवादी पार्टी विरोध करो। विरोध कर रहे कार्यकर्ता पर पुलिस से लाठीचार्ज करो। किसान बिल विरोध में देशभर में विरोध प्रदर्शन। खेडूत बिल विरोध में कर्नाटक में बंद ऐलान। किसान संघ द्वारा राज्य में बंद ऐलान। खेडूत रस्ता पर उतरी विरोध कर रहा है। बेंगलुरु में खेडूत ने प्रो कन्नड एक्टिविस्ट विरोध। टाउन हॉल सामने रस्त रोकी विरोध ठालव्यो। भारी संख्या में पुलिस बल की तैनाती। कर्नाटक आसन में खेडूतों विरोध प्रदर्शन कर। खेडूतों की साथ कन्नड एक्टिविस्ट जोड़ाया। हाथ में ध्वज ले रेली काढ़ी विरोध कर। आ तरफ कर्नाटक कालाभुगी में विरोध प्रदर्शन। खेडूत बिल विरोध में बंद रस्ता पर पुलिस बंदोबस्त। तमिलनाडु में खेडूते मोर्चो बांधो। खेडूत बिल विरोध प्रदर्शन। डीएमके पार्टी के अध्यक्ष एमके स्टीलन विरोध में जोड़ाया। बिहार गोपालगंज में फरी एक बार पूर की स्थिति। वाल्मीकिनगर डेम में 4 लाख क्यूसेक छोड़ायेल पानी 60 गाम में घुसया। स्टेट हाईवे पर पानी जोवा मळ्या। बरोली से सिवान जता स्टेट हाईवे पर घणा फूट सुधी पानी फरी वळ्या। जेना कारणे वाहन व्यवहार खोरवायो। लोको पाणीमांथी जीवन जोखमे पसार थवा मजबूर बन्या। बिहार में सारण डेम फरी तूट्यो। जेना कारणे वाल्मीकिनगर डेम मांथी छोड़ायेलु पानी गोपालगंज में पहोंच्यु। अनेक गाम प्रभावित थया। बिहार नो छापरा गाम बीट में फेरवायु। लोकोना घर ने झूपड़ाओ में पानी घुसया। लोको स्थळांतरण करवा माटे मजबूर थया। बिहार ना दरभंगा में ऐतिहासिक श्याम मंदिर परिसर में स्थित शिव मंदिर पानी में गरकाव। अनेक महीना थवा जता पानी नो नथी थयो निकाल। गर्गुरु में चारे तरफ पानी ज पानी। घणा समय थी पानी भरायेलो होवाने कारणे मंदिर में गंदगी ने दुर्गंध नो साम्राज्य। श्रद्धालु बहार थी ज करी रहा छे भोलेनाथ ना दर्शन। मंदिर तंत्र पासे पण पानी निकाल नो कोई रस्तो नहीं। बिहार ना कटिहार में पुलिस कर्मचारी माटे महत्वपूर्ण शिक्षण शिविर नो आयोजन। बिहार की आवनारी विधानसभा चूंटणी में पुलिस की कामगीरी अंगे आपवामां आवी माहिती। दरेक वर्ग पुलिस कर्मचारी ने तालीम अपाई। उत्तर प्रदेश मिर्जापुर में जाहिर में फायरिंग। गोलीबार में एक व्यक्ति की मौत। एक व्यक्ति ने पहुंची इजा। अजाणे व्यक्ति कर फायरिंग। पुलिस हाथ धरी तपास। उत्तर प्रदेश प्रयागराज में गैरकायदेसर दवा वेचनार सामे पुलिस ने लालां करी। ड्रग्स इंस्पेक्टर और शहर पुलिस एक व्यक्ति की धरपकड़ कर 50,000 मुद्दामाल जप्त कर। मध्यप्रदेश पुलिस का स्पेशल डीजे पत्नी ने मार मारता वीडियो वायरल। जनता रक्षक घर में एक महिला सुरक्षित नहीं। डीजे और पत्नी वच्चे की जपाजपी दृश्य वायरल।
शहीद आजम भगत सिंह की आज जन्म जयंती, पंजाब ना मुख्यमंत्री कैप्टन अमरिंदर सिंह श्रद्धांजलि आपी। सिंगर लता मंगेशकर 91 वर्ष पूर्ण कराया। मध्यप्रदेश बैतूल में लताजी ना अनोखा फैन मदनलाल अत्यार सुधी में लताजी ना गीत की 2000 थी वधु ऑडियो कैसेट बनावी है, 1400 थी वधु डीवीडी कैसेट नु कलेक्शन कर्यु छे। राजस्थान भरतपुर में खेतर में मिली आयो 10 फूट लांबो अजगर, अजगर देखाता खेडूतों में भयनो माहौल, वन विभाग की टीम अजगर रेस्क्यू कर जंगल में छोड़ी। मध्यप्रदेश रामपुर में अजगर धसी आयो, वन विभाग अधिकारी अजगर रेस्क्यू ऑपरेशन कर अजगर ने पकड़ी जंगल में छोड़ी मुकाय। छत्तीसगढ़ में सिंहावा क्षेत्र रस्ता पर देखा मिले अलग अलग प्रकार प्रतिकचिन्ह, जीप ट्रक बड़द गाड़ा आकार में जवा चिन्ह आज सौन ध्यान आकर्षित करे। आकर्षित करता प्रतीक चिन्ह आदिवासी समाज मठ है, सामान्य रीते आदिवासी समाज मठ चबूतरा जो हो जो कि सिंहावा विस्तार मठ विशेष आकार। आदिवासी समाज कोई व्यक्ति दिवंगत बने तेनी याद में मठ बनावाय, आदिवासी समाज में मठ बनावा वर्षो जूनी परंपरा है। आ मठ मृतक शोक व्यवसाय के कोई घटना की प्रेरित हो। पहली ऑक्टोबर की मिठाई पर एक्सपायरी डेट फरजियात, त्यौहार दिवसों नजीक आता केन्द्र सरकार निर्णय, काउंटर के मिठाई की चौकी पर बेस्ट बिफोर डेट नु बोर्ड लगावा रहे। कानपुर में 7 महीना बाद लोगों माटे खोलवामां आव्यो प्राणी संग्रहालय, कोरोना महामारी ने कारण छेल्ला 7 महीना थी बंद हतुं संग्रहालय, कोविड प्रोटोकॉल नु चुस्त पालन करवानी व्यवस्था थई। गंगा में रिवर राफ्टिंग की परवानगी मिली, 7 महीना बाद फरी एक बार गंगा में रिवर राफ्टिंग शुरू, कोरोना संक्रमण और चौमा की ऋतु ने कारण ऋषिकेश राफ्टिंग पर्यटकों माटे बंद हतुं। दिल्ली मेरठ की वच्चे चालनार देश की पहली रेपिड रेल की डिजाइन तैयार करवामां आवी, जेनो फर्स्ट लुक जाहिर थयो। पश्चिम बंगाल में ममता सरकार तरफ से लोगों ने राहत मिली, पश्चिम बंगाल में 1 ऑक्टोबरे सिनेमा हॉल, ओपन थिएटर ने जादू बतावना शो सहित बधुज खुली जशे। भारत में कोरोना वायरस आंकड़ो 60 लाख ने पार, छेल्ला 24 कलाक में 88,000 थी वधु नवा केस नोंधा, 1,124 लोग मौत, देश में कोरोना थी कुल 94,500 लोगों ना मौत थया। विश्व में कोरोना वायरस की मौत आंकड़ो 10 लाख ने पार, 3,33,00,000 की वधु केस, 2,46,00,000 की वधु लोग साझा थया। अमेरिका में कोरोना 73,21,000 થી વધુ કેસ, 2,09,000 થી વધુ લોકોના મોત, 45,60,000 થી વધુ લોકો સાજા થયા। બ્રાઝિલમાં કોરોનાના 47,32,000 થી વધુ કેસ, 1,41,000 થી વધુ લોકોના મોત, 40,60,000 થી વધુ લોકોએ કોરોનાને માત આપી। રશિયામાં કોરોના વાયરસના 11,51,000 થી વધુ કેસ, તો 20,000 થી વધુ લોકોના મોત, 9,43,000 થી વધુ લોકો સ્વસ્થ થયા। पाकिस्तान भूतपूर्व प्रधानमंत्री नवाज शरीफ निवेदन कि पाकिस्तान सेना ने लीधे पाकिस्तान ब्लेकलिस्ट थी जैसे, सत्ता ने विदेश नीति में सेना की दखल थी एफएटीएफ पाकिस्तान ने ब्लेकलिस्ट कर देश। समाचार सुपरफास्ट में आटलू ज, आप जो रहो न्यूज 18 गुजराती, नमस्कार।